હરિજવાનું કીધું ને, પણ એ ઘર બાજુના રસ્તે જશે ને પાછળના રસ્તેથી પાછો ખેતર મત જશે, એટલે એને તો જોયું છે, એટલે હવે તો પાછો તું જાય છે કે પછી હવે ગદા ઠોકું હે તમારા નોકર રાખે એમ ફેંકી દેવા, ભીંકા ટીકા હોય ભીંકા ટીકા જા, તું ભીંકા ટીકા વાળી તું જા, પાપા લોહી પી ગયો મારો તો લોહી પી ગયો, આ લોકોને સુધારવામાં તો હું ગાંડો થઈ જઈશ, બોલો તો બાપા હવે ગામમાં હવે બીજા બધા ક્યાં છે, આગળ જઈને જોઉં કે ગામમાં શું ચાલે છે, કચરો વાળી ભૂલી ગઈ છે, કચરો પેટી મેં ફગાર તું રાખી દે, મારું ભૂલી દે કદે કદ ભૂલી ગઈ છે, બેવકી ભૂલી ગયા આજ સુધી આમ કી ના ભૂલી છે, હું કચરો કાકા મગજ ખાતે ચપા ચપ ભઠી નેર દેવી છે, હા ને ઠીક હાલ આઈ બોલો કોણ જો થાવ ભૂલી ગઈ છે, ભૂલી વાની હતી ના પંખાવા ને ભૂલી વાની હતી, તમે સેના ઝઘડા કરો છો પણ કે અંદર, અરે તમને ખબર ન પડે સાસ વહુના ઝઘડા, તમને સમજાય તમે સાસ વહુ જોયું કેમ ના જોયું, મારે બૈરી નથી, તમને કીધું ઉપડી ગયા આ તો ઉપડી ગઈ તો હતી તો ખરા ને, તમે હતી ઘર એની કરતાઈ ને વિચારે ભલા, હમણાં તો વાત થઈ હતી જે જણ્યા ને અત્યારે ભેગા થઈ ગયા, સાસુ આવું તો પ્રેમ માં તમે મને એમ કહો કે તમે બંને કઈ વાત નો ઝઘડો કરતા હતા, કચરા નો ઝઘડો હતો, તમે મારો ઝઘડો, તમે ઝઘડા ના મૂળ છો, અરે મેં ક્યાંથી ઝઘડો કર્યો, મેં મારું નામ કચરો એટલે હું જ બધા મારું, તમે જ કરો ના ના, પણ એમને મારું નામ છે, હા મારો કચરો નથી, તમારા ઘર માં હું ક્યાંથી કચરો કરવા આવ્યો, ભાઈ કેર કે કચરો, હવે પાછા બે ઝઘડશે હો, અમે બે ને ઝઘડશે પાછા, સમજુ સમજુ થોડું ઘણું તો સમજી જવું, થોડું ઘણું તો સમજુ, હા કોઈ આપણા વિશે ગમે તેમ ખોદડી કરતા એ તો પેલો સમજી જવું, તમારી ઘણી છે પછી થોડી ઓછી ચાપી ઓછી ભરાવાની,
હવે હું તો કઈ બોલતો જ નતો, આ તો તું પેલા છે ને આવી હતી મારા ઘરે તો તને ખબર પડે. હું કોઈ ના હોના જ નથી ભાઈ, કોઈ છે ઘરે ભાવ ના જ નથી, આ મુજ ભાઈ ભેગી જ બેઠી. હા તમે બે ઘરમાં ઘરમાં ડખા કરે રાખો, અને મને એમ કહો કે તમે આ કચરો આ ગામની બહાર કેમ નાખો છો? તમારા ઘરમાં કચરા પેટી નો ડબ્બો નથી? ભૂલી જામ છું વેલા કેમાં નાખવાનું? આ ખાવા પીવાનું નથી ભૂલાતું? ફેશન નો કટકટો જુઓ, ક્યાંથી લઈ આવ્યા છો તમે? મારી વાત સાંભળો. હા પેલા આપણે આખા ગામ માં મીટિંગ કરીશું. ચલો ભાઈ મીટિંગ કરો, મીટિંગ કરો, મીટિંગ કરો, બોલા મીટિંગ કરો, ખુરશી ખુરશી લઈને આવો બધા, આજે તો મીટિંગ કરવી છે અમારે. સૂત્રો તું પેલા શું થયું? એ તમે લોકો સુધરો કીધું એટલે થઈ ગયું બધું. રાખી દેતા સમજે તો. મને ખુરશી મારે છે અને મારો એક ટાંકીઓ મહાલ માં છે. ઘરે ઘરે જઈને સમજાવીએ, પણ એ બધું પેલા તમારા માં તો ઉતારો. બહુ સાચી વાત કરી, આ જે વાત હતી સૌથી પહેલી કે શરૂઆત આપણા પોતાથી થાય, એનો મતલબ કે તમારે સૌથી પહેલા તમારા શરીરની સ્વચ્છતા રાખવી જોઈએ. રોજ સવારે વહેલા ઉઠીને નાવું ધોવું જોઈએ, માથામાં તેલ નાખવું જોઈએ, નખ કાપવા જોઈએ, વાળ ઓળવવા જોઈએ, વ્યવસ્થિત કાન સાફ કરવા જોઈએ. અત્યારે નહીં, ઘરેથી જ કરી નાખવાનું. હા એટલે શરીરની સ્વચ્છતા રાખશો ને તો નિરોગી રહેશો. છોકરાઓ, હા છોકરાઓ જોઈ ગયા શું તમે? બધા આરામમાં આવી ગયા છે છોકરાઓ. આ છોકરીઓ કેટલી બધી એક્ટિવ છે. આ છોકરાઓ તો બધા જાય ઊંઘવા આવ્યા. આપણે વાત હતી સ્વચ્છતાની, જો શરીરની સ્વચ્છતા, પછી રાખવાની આપણા જે આજુબાજુના વિસ્તારની સ્વચ્છતા, આપણી સ્કૂલની સ્વચ્છતા. આમ તો સ્કૂલ એકદમ ચોખ્ખી જ દેખાય છે, ક્યાંય ગંદકી લાગતી નથી. તો આપણી સ્કૂલ હંમેશા ચોખ્ખી રાખવી, આપણું ગામ, આપણું ઘર, આપણી શેરી, આપણું જે આપણું શું કહેવાય છે, વાડી, વાડો, વાડો કે એ વાડો, એ બધું ચોખ્ખું રાખવું જોઈએ આપણે, જેનાથી ગંદકી ના થાય, માખી મચ્છર ના થાય, અને આપણને કરડે નહીં અને આપણે હેરાન થઈએ નહીં. સમજ્યા? બરાબર ને? અને સૌથી પેલા શું કીધું તું? કોઈ ખુલ્લામાં જશે તો તમારે ડબલું લઈને ભાગી જાય, યાદ રાખજો. જશો કોઈ? ના ના. હા અને પડીકા પણ ખાવા નહીં, જેનાથી તમે લોકો બીમાર થાવ, આગળ જતા કેન્સરની બીમારી થાય. અને કેન્સરની બીમારી એટલી ભયાનક છે, તમે એક વાર છે ને છોકરાઓ છોકરીઓ ઘણી જગ્યાએ તો છોકરીઓ પણ ખાતી હોય છે, આપણે ગામે ગામ ફરીએ છીએ એટલે અમને ખબર છે, પણ સૌથી વધારે છોકરાઓમાં વ્યસનનું પ્રમાણ વધારે હોય છે. છોકરાઓને એટલું કહીશ કે એક વાર અમદાવાદ સિવિલ કેન્સર વિભાગની મુલાકાત લો, અને એમાં લોકોના જડબા આ બધું તૂટી ગયેલું છે, તળી ગયેલું છે, કીડા પડ્યા છે, એ બધું જોશો ને તો તમને એમ તમે તરત જ છોડી દેશો. અને એવી હાલત આપણી ના થાય એના માટે કહીએ છીએ કે વ્યસન ના કરો. બીજી કે સ્વચ્છતા રાખવાની એટલા માટે કહીએ છીએ કે લોકો બીમારીમાંથી ઉભા નથી થતા. રોજ રોજ ઉઠીને આપણે રોજ મજૂરી કરતા હોય, નોકરી કરતા હોય, રોજ આવીએ, થોડા પૈસા કમાઈએ, અને બીમારના બીમાર રહીએ એટલે બધા પૈસા બીમારીમાં જાય, એમાંથી આપણું ઘર ક્યારે ઊંચું આવે?
બરાબર એટલે તમામે તમામે સ્વચ્છતા રાખવી ખાલી હા કહેવા માટે હા નહીં બધા આ કચરા કાકા ને તમારા કચરા વાળા દિમાગ માં નહીં પણ શુદ્ધ દિમાગ માં ઉતારજો સમજ્યા નાટક જોવાની મજા આવે ને હા તો નાટક જોયું જોયું સાથે મગજમાં ઉતારજો અને સ્વચ્છતા રાખજો.